સુરતની ડાયમંડ હોસ્પિટલમાં જન્મેલી 250 બાળકીઓને આજે 1 લાખનો બોન્ડ અપાશે. 5 વર્ષમાં 5 લાખ દર્દીઓના 20 કરોડ રૂપિયા બચ્યા. અત્યાર સુધી 796 બાળકીઓને 7 કરોડ 96 લાખના બોન્ડ અપાયા છે. હોસ્પિટલમાં કુલ 5500 દીકરીઓ જન્મી. સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી સંતાબા વિડિયા હોસ્પિટલને 5 વર્ષ પૂર્ણ થતાં હોસ્પિટલમાં જન્મેલી 250 બાળકીઓના માતા પિતાને શનિવારે 8:30 કલાકે સરદાર પટેલ સ્મૃતિભવન ખાતે 1 લાખ રૂપિયાના બોન્ડ અપાશે. આ પહેલાં અત્યાર સુધીમાં 796 બાળકીઓને 7 કરોડ 96 લાખ રૂપિયા અપાઈ ચૂક્યા છે. હોસ્પિટલના ચેરમેન સીપી વાનાણીએ જણાવ્યું હતું કે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત અમારી હોસ્પિટલમાં કોઈ બાળકનો જન્મ થાય તેનો કોઈ ચાર્જ હોસ્પિટલ લેતું નથી, તેમજ કોઈ પણ દર્દીને પહેલો બાળક કે બાળકી હોય અને બીજી બાળકી અમારી હોસ્પિટલમાં જન્મ થાય તો તેને પાકતી મુદતે 1 લાખ રૂપિયા મળે એવા બોન્ડ અપાય છે. હોસ્પિટલમાં સિઝેરિયન ચાર્જ માત્ર 5000 રૂપિયા છે, તેમાં પણ બાળકી જન્મે તો 1800 રૂપિયા બાદ મળે છે. અત્યાર સુધી પેશન્ટ આવા 99 લાખ રૂપિયા માફ થયા છે. અત્યાર સુધીમાં 11000 આસપાસ પ્રસૂતિ થઈ છે, તેમાંથી આશરે 55 દીકરીઓ છે. છેલ્લા 5 વર્ષમાં 5 લાખ લોકોએ સારવાર લીધી છે. અત્યાર સુધીમાં મધ્યમ અને ગરીબ વર્ગના પેશન્ટોના 20 કરોડ રૂપિયાથી વધુ રૂપિયાની બચત થઈ હશે. જયંતિ કાકડિયા,